ભુજની અદાણી મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરતા છાત્રો માટે મંગાવાયેલા મેડિકલ જર્નલ્સ પેટે બે લાખ રૂપિયા મેળવી બેંગ્લોરની બોગસ પેઢી દ્વારા આચરાઈ છેતરપિંડી ભુજની અદાણી મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરતા છાત્રો માટે મંગાવાયેલા મેડિકલ જર્નલ્સ પેટે બે લાખ રૂપિયા મેળવી લઈ બેંગ્લોરની બોગસ પેઢીએ છેતરપિંડી આચરી છે હોસ્પિટલના સપોર્ટ સર્વિસના હેડ ડૉક્ટર શાર્દુલ ચરસ છેતરપિંડી અંગે બેંગ્લોરની જેએમજી બુક્સ એન્ડ પિરિયોડિકલ્સ નામની કથિત પેઢીના વિજયકુમાર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે છેતરપિંડીનો બનાવ એકાદ વર્ષ અગાઉ બન્યો હતો હોસ્પિટલે આ અંગે બેંગ્લોરમાં તપાસ કરાવતા દર્શાવેલા નામ સરનામે આવી કોઈ પેઢી ન હોવાનું અને આરોપીના ઈમેલ વેબસાઇટ બોગસ હોવાનું જણાવ્યું હતું આરોપીના ઈમેલ વેબસાઇટ બોગસ હોવાનું જણાવ્યું હતું આ બનાવ અંગે ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે સ્ટોરી બાય કિરણ ગોરી મહાસાપુરા ન્યૂઝ ચેનલ ભુજ કચ્છ નગરપાલિકા દ્વારા જે સ્વચ્છતા અભિયાન છે અને રોજબરોજ જે શહેરમાં સફાઈ કરવામાં આવે છે એના માટે લોકોને એક અપીલ છે કે અત્યારે ડોર ટુ ડોર વાહન દરેક વિસ્તારોમાં ફરી રહ્યું છે તો રહેવાસીઓને નમ્ર અપીલ છે કે એનો સૂકો અને ભીનો કચરો જુદો જુદો રાખે અને જે વાહન આવે એમાં જુદો જુદો નાખે ભુજ નગરપાલિકા દ્વારા એનું સેગ્રિકેશન પણ કરવામાં આવી રહ્યું છે જો સૂકો અને ભીનો કચરો જુદો જુદો હોય તો એનું સેગ્રિકેશન બહુ સારી રીતે થાય છે એનું ખાતર બની શકે અને એ બહુ જ ઉપયોગી છે આ રીતે જો લોકો ધ્યાન આપે તો સ્વચ્છતા જે થઈ રહી છે ભુજમાં એમાં સુધારો થાય અને લોકો જ્યાં ત્યાં એઠ ન નાખે જ્યાં ત્યાં ચરો ન નાખે અને જ્યાં ત્યાં કચરો ન ફેંકે એવી નમ્ર અપીલ છે લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઓછામાં ઓછો કરે થાય એવું પણ હું અહીંથી એ લોકોને જણાવું છું કે પ્લાસ્ટિક જે ચારસો પાંચસો વર્ષ સુધી પણ નષ્ટ નથી થતું આપણી ધરતીને જે એની ઉપજ શક્તિ છે એમાં પણ ખૂબ જ બાધારૂપ છે અને એ પ્લાસ્ટિક જ્યારે આટલું બધું નુકસાન કરતા છે કે જેનાથી ખૂબ જ જુદા જુદા રોગો થવાની શક્યતા રહેલી છે એવી જ રીતે જ્યારે પ્લાસ્ટિક ગાય ખાય છે કે કોઈ પણ પશુ એ ખાઈ જાય છે ત્યારે માંદું પડે છે અને મૃત્યુને ભેટે છે તો આપણે એનું ધ્યાન રાખવું જોઈએ આપણે જ્યારે ગાયને આપણી માતા કહેતા હોઈએ ત્યારે ખાસ ધ્યાન રાખી અને એમ કોઈ પણ પ્લાસ્ટિકના કે કેવી રીતે એઠ ન ફેંકવી જોઈએ અને ખાસ કરીને એપાર્ટમેન્ટવાળાને પણ હું અહીંથી અપીલ કરું છું કે તેઓ ઝબલામાં પ્લાસ્ટિકના ઝબલામાં એઠ ભરી અને નીચે ન ફેંકે અને જ્યારે કોઈ કચરો લેવા આવે એને જ આપે